अस्सलामु अलैकुम विद्यार्थी मित्रों, प्रकरण एक अपनी आसपास में द्रव्य एम आज आप द्रव्यनी अवस्थाओं विषय अभ्यास करीशू। द्रव्यनी मुख्य त्रण अवस्थाओ है, एक घन, बे प्रवाही, त्रण वायु। आ त्रणे अवस्थाओं की लाक्षणिकता एना गुणधर्मों विषय माहिती आज आप मेळवी। सौ प्रथम अपने घन अवस्था विषय की माहिती मेळवीए। अहीं मैं घन अवस्था ने एक स्पष्टता था एना माटे आकृति दोरी छे। एमा आपणे जोई शकीए छीए कि द्रव्यना कणों अहीं पास पासे गोठवायेला होय छे। आ जे द्रव्यना कणों छे ए द्रव्यना कणों वच्चे सौथी वधु आंतरआण्विक बळ रह्युं छे। आंतरआण्विक बळ आपणे कोने कहीए तो आज ये कणों छे ए कणों पोताने जाते एक बीजा साथे आकर्षायेला छे। आ आकर्षण बळने ए अणुओ अणुओ वच्चे रहेलू ए कणों कणों वच्चे रहेला बळने आपणे आंतरआण्विक बळ तरीके ओळखीए छे। घन अवस्थामां पदार्थ चोक्कस आकार धरावे छे। आपणे उदाहरण लईए, एक पुस्तक लईए, एक पेन लईए, मीठानो स्फटिक लईए, खाणनो स्फटिक लईए, आपणे જોઈ શકીએ છીએ કે એને ચોક્કસ આકાર છે। આ જે પદાર્થ છે ઘન અવસ્થામાં હોય ત્યારે તે ચોક્કસ સીમાઓ ધરાવે છે। જેમ કે પુસ્તક લઈએ અને પુસ્તકને આપણે પેન કે પેન્સિલથી એને ધારો બાંધી દઈએ તો આપણને લંબચોરસ આકાર દેખાય, એમ કોઈ પણ પદાર્થ એ સીમાઓ ધરાવે છે, તેને ચોક્કસ કદ હોય છે, તે ન ગણ્યા સંકોચન ધરાવે છે। એટલે કે એના ઉપર આપણે બળ આપીએ તો એ બળની અસર એમાં બહુ જ ઓછી થાય છે, એ સંકોચનશીલ ખૂબ ઓછો છે, તે દ્રઢ હોય છે। એટલે કે એના ઉપર બળ આપવામાં આવે ત્યારે એના આકારમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થતો નથી। હદ કરતાં વધારે બળ જો આપણે આપી દઈએ તો એ પદાર્થ તૂટી જાય છે, પણ એના આકારમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે કે તે દ્રઢ છે। ઉદાહરણમાં ઘન પદાર્થમાં, ઘન અવસ્થામાં બરફ, લોખંડ, રબરની રિંગ અને વાદળી। આ વાદળીની વાત આપણે કરીએ તો વાદળી જે છે, વાદળી એને દબાણ આપવામાં આવે ત્યારે એના આકારમાં ફેરફાર થાય છે, કારણ કે એમાં છિદ્રો રહેલા હોય છે અને એ છિદ્રોમાં હવા રહેલી હોય છે, અને જ્યારે આપણે એને દબાવીએ ત્યારે એ હવા બહાર નીકળે છે અને એના આકારમાં ફેરફાર થયેલો આપણે જોઈ શકીએ છીએ। પાછું દબાણ લઈ લઈએ ત્યારે એ પોતાનો મૂળ આકાર પાછો ધારણ કરી લે છે। હવે આપણે પ્રવાહી અવસ્થાના ગુણધર્મો વિશેની માહિતી લઈએ તો ઘન પદાર્થના કણો કરતાં પ્રવાહીના કણો વચ્ચે જગ્યા વધુ હોય છે। અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે ઘન પદાર્થના જે કણો છે એની ગીચતા વધારે છે, જ્યારે પ્રવાહી પદાર્થના જે કણો છે એમાં ઘન પદાર્થના કણો કરતાં આપણને ગીચતા ઓછી જોવા મળે છે। મધ્યમ આંતરાણ્વીય બળ ધરાવે છે, એટલે એના અણુ અણુ વચ્ચે આંતરાણ્વીય બળ ઘનની સરખામણીમાં ઓછું અને વાયુની સરખામણીમાં વધારે છે। પ્રવાહી પદાર્થને જે પાત્રમાં ભરવામાં આવે તેવો તે આકાર ધારણ કરે છે। દાખલા તરીકે આપણે દૂધ લઈએ, દૂધ એ પ્રવાહી પદાર્થ છે, એને તપેલીમાં ભરી દઈએ તો એના જેવો આકાર ધારણ કરશે, ગ્લાસમાં ભરવામાં આવે તો એવો આકાર ધારણ કરશે, બીજા કોઈ પણ પાત્રમાં એને આપણે ભરીએ તો એના જેવો આકાર ધારણ કરશે। એટલે કે જે પાત્રમાં ભરવામાં આવે તેવો એ આકાર ધારણ કરે છે। તે તરલ છે, તે કેવું છે, તરલ છે એટલે કે તે પ્રસરણ પામી શકે છે, તે ચોક્કસ કદ ધરાવે છે, તે શું ધરાવે છે, ચોક્કસ કદ
એને આકાર નથી પણ કદ ધરાવે છે, તે પ્રસરણ પામે છે, પોતાને જાતે વહી શકે છે, અંશતઃ દબનીય છે, એટલે કે એને એની ઉપર આપણે દબાણ આપીએ તો એના કણો વચ્ચે રહેલી થોડીક જગ્યાને કારણે તે થોડો દબનીય બને છે, આપણે એને થોડો દબાવી શકીએ છીએ, તે એકબીજામાં સરળતાથી ભળી જાય છે. એના ઉદાહરણમાં પાણી, તેલ અને દૂધ એનો સમાવેશ થાય છે. હવે પાણી જે છે, પાણીમાં વાયુઓ ઓગળી શકે છે, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ ખૂબ સારી રીતે ઓગળી શકે છે, જેથી કરીને જળચર જે સજીવો છે એને ફાયદો થાય છે. પાણીમાં ઓક્સિજન સરળતાથી ઓગળી શકે છે, જેથી એમાં રહેલા જે સજીવો છે એનો ઓક્સિજનનો શ્વસનમાં ઉપયોગ કરી શકે છે, અને કાર્બન ડાયોક્સાઇડનો વનસ્પતિઓ ઉપયોગ કરે છે અને પોતાનું જીવન જે છે ટકાવી રાખી શકે છે. હવે આપણે વાયુ અવસ્થાના ગુણધર્મો વિશેની માહિતી લઈએ તો આ જે વાયુ અવસ્થા છે એ વાયુ અવસ્થા એના કણો વચ્ચે આંતરઆણ્વીય બળ બહુ જ ઓછું હોય છે, એટલે એના કણો જે છે છૂટા છવાયા ગોઠવાયેલા હોય છે, તે ચોક્કસ આકાર કે કદ ધરાવતો નથી, તેને ચોક્કસ કદ પણ હોતું નથી કે ચોક્કસ આકાર પણ હોતો નથી, તે સૌથી વધુ દબનીય છે એટલે કે સંકોચનશીલ છે. આને સમજવા માટે આપણે આપણા ઘરમાં રહેલા એલપીજીના બોટલથી સમજીએ. તો આ જે એલપીજી જે છે એ એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ છે, એને એ બોટલની અંદર ખૂબ જ દબાણપૂર્વક ભરવામાં આવે છે અને વધારે માત્રામાં આપણે એને ભરી શકીએ છીએ. એવી જ રીતે જ્યારે કોઈક મેળો હોય ત્યારે ફુગ્ગાવાળા બોટલમાંથી જે ફુગ્ગા ભરે છે વાયુઓ દ્વારા, ત્યારે પણ આપણે જોઈ શકીએ છીએ કે નાના સરખા બોટલમાંથી ઘણા બધા ફુગ્ગાઓ જે છે ફુગ્ગાઓમાં વાયુ ભરી શકે છે, એટલે એ બોટલમાં ખૂબ જ દબાણથી એ વાયુ સંકોચન પામીને રહેલો છે, એટલે તે સૌથી વધુ દબનીય છે. અને એના જે કણો છે એ કણો વચ્ચે જગ્યા બહુ જ ઓછી હોવાને કારણે તે નહિવત ઘનતા ધરાવે છે. એને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્રમાં તે ફેલાઈ જાય છે અને એ પાત્રમાં અસ્તવ્યસ્ત ગતિ કરે છે, જેને પરિણામે પાત્રની જે દિવાલો છે દિવાલો ઉપર દબાણ લગાવે છે. એના ઉદાહરણમાં આપણે એલપીજી જેનું પૂરું નામ છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, સીએનજી જેનું પૂરું નામ છે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ અને વાતાવરણના અન્ય વાયુઓ, આ બધા વાયુ અવસ્થાના ઉદાહરણો છે. હવે આપણે અગાઉ જે શીખી ગયા લાક્ષણિકતાઓ અને આ એમાં તમારી ચોપડીમાં જે જે ઇન્ટેક્સ પ્રશ્નો છે તમારે લખવાના રહેશે, એની સાથે હવે પછી આપણે આ જે અવસ્થાઓ છે અવસ્થાઓ ઉપર તાપમાન અને દબાણની શું શું અસર થાય છે એના વિશે